રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા નજીક આવેલ મોજેમાંથી સતત પાણી છોડવામાં આવતા મોજે નદી ગાંડીતુર બની છે. ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં આવ્યું છે ગોળાપુર. ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક શરૂ થતાં માંજ નદી બે કોઠી વહેવા લાગી છે. સ્મશાનથી ખેતરો તરફ જતો મોજ નદીનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ હોવાના કારણે ખેડૂતોને રાહદારીઓને પડી રહી છે. હાલાકી હાલમાં આ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે પાણીમાં ગરકાવ હોવાના કારણે ખેડૂતોને તેમના ખેતર સુધી જઈ શકાતું નથી ને ખેતરમાં જઈ ન શકતા તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી પર કોઝવે પરથી પાણીના ઘસમસતા પ્રવાહમાં જીવના જોખમે પસાર ન થવા માટે સ્થાનિક પાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. આમ ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા નજીક આવેલા મોજેમાંથી સતત પાણી છોડવામાં આવતા મોજ નદી બની છે ગાંડીતુર. હું રજા કોતમણ હિંગોરા, વોર્ડ નંબર 9 નો માજી સુધારા સભ્ય. આ ગઈકાલે વચ્ચે ઉપર વરસાદ ઝાઝો થયેલો, એના કારણે 21 દરવાજા ખોલેલ છે. આ પાણી અહીંયા નદીની માલી પર આવે છે તો ખેડૂતને પણ અવર જવર થવામાં બહુ તકલીફ થાય છે. બીજું કે હજી પણ ગમે ત્યારે વરસાદ થઈ શકે તો પાટિયા ખુલી શકે એનું કંઈ નક્કી નહીં. તો એના માટે અપીલ કરું છું કે આ વિસ્તારના કોઈ પણ છોકરાઓને કોઈ પણ આ બાજુ આવવા ના દે, ડેમ બાજુ નહીં તો ડૂબી જાય, તણે જાય એવી પણ ભય છે. અને ખેડૂતને પણ સમય કાંઠે આવ્યા જવામાં બહુ તકલીફ થઈ રહી છે. આ આખો ડેમ ડૂબાઈ ગયો છે, રસ્તો છે એ પણ ડૂબી ગયો છે. ખાસ કરીને ખેડૂતને બહુ તકલીફ છે, એને પણ ફરીને જવું પડે છે.